अनंत अनंत भाव भेद थी भरेली भली अनंत अनंत नाय निक्षेपे व्याख्यानी छे सकल जगत गीत कारिणी हारिणी मोह तारिणी भवाब्धि मोक्ष चारिणी प्रमाणी छे उपमाप्यानी जेने तमारा खविते व्यर्थ आपवाथी निज मापाई में मानी छे अहो राज चंद्र बाळ ख्याल नथी पामताय जिनेश्वर तणी वाणी जाणी तेणे जाणी छे गुरु राज तणी वाणी जाणी तेणे जाणी नत्वा जिनेन्द्रं गत सर्वदोषं सर्वज्ञ देवं हितदर्शकं च श्रीजैन सिद्धांत प्रवेशिकेर्यं विरचते स्वल्पधियां हिताय विरचते स्वल्पधियां हिताय विरचते स्वल्पधियां हिताय जय सतगुरु। प्रश्न छे, हाँ चलो पहला कालना प्रश्न पूरा कर लीजिए। तत्व चर्चा में श्री जैन सिद्धांत प्रवेशिका आ प्रश्न पांच अपना पहला स्वाध्याय ने लगतो छे, ज्ञान विषय छे। अपने ज्ञान ने सिद्धांत थी आठ प्रकार ने अध्यात्म थी पांच प्रकार जाणीए छे। ज्ञान ना प्रकार मिथ्यात्व थी प्रभावित ज्ञान, वस्तु ने इंद्रियोना अवलंबन थी जाने छे, मन ने इंद्रियोना अवलंबन थी जाने छे। पण जाणनार तो आत्मा छे, पण जाणती वखते एमा इष्ट अनिष्ट बुद्धि थाय छे। ये बराबर छे? बराबर। हवे ज्यारे चौथा पांचमा गुणस्थानना ज्ञानी लब्ध्यात्मक अनुभूति सहित निज स्वरूपनी निरंतर प्रतीति सहित अन्य वस्तु ने जाने से ए वस्तुना इष्ट अनिष्टपणा वगर जाने से अने तत्व थी जाने से, એટલે આ બે નો મુખ્ય ફેર ત્યાં થાય, બરાબર છે? પણ એ દશામાં પણ ઇન્દ્રિયોથી જાણી શકે અને જાણે છે, બરાબર, અને પૂર્ણ શુદ્ધાત્મા વસ્તુનું સ્વરૂપ વિના પ્રયત્ને એને જણાય છે, બરાબર છે? આ ત્રણ, અચ્છા, એટલે મારે ખાસ એ ચોખવટ કરવી હતી એટલા માટે આ પ્રશ્ન પૂછવો હતો, કારણ કે આ ત્રણ દશા, કારણ કે એમાં અજ્ઞાની જીવ પણ આવી જાય છે, જ્ઞાની જીવ પણ આવી જાય છે અને પૂર્ણ જ્ઞાની પણ આવી જાય છે, બરાબર છે? એટલે એકચ્યુઅલી જાણવાનું કામ તો વના પ્રયત્ને જ હોય, પ્રયત્નપૂર્વક તો કોઈ જાણવાનું તો થતું જ નથી, આપણને એમ લાગે છે કે આપણે પ્રયત્ન કરીએ છીએ એટલે જણાય છે, એટલે આપણને જેમ કે બુદ્ધિ લગાવવી પડે,
તો આપણને એમ લાગે કે આ હું મેં જાણવાની ઈચ્છા કરી એટલે મેં જાણ્યું, એનાથી ન જ જાણવું, ક્ષયોપશમથી જ જણાય છે. ક્ષાયોપશમિક જ્ઞાન પણ કોઈ અપેક્ષાએ પ્રયત્ન વગર જ છે. મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપરિજ્ઞાન, કેવલ જ્ઞાન, એમાં શુદ્ધ જ્ઞાન સિવાય બાકીના જ્ઞાન તો પ્રયત્ન વગર જ છે, એમાં કંઈ પ્રયત્ન કરવો પડતો નથી. શુદ્ધ જ્ઞાન પણ બાહ્ય બુદ્ધિની અપેક્ષાથી, ચિંતનની અપેક્ષાથી પ્રયત્ન દેખાય છે એમાં, પણ એ પણ વસ્તુનું જ્ઞાન તો સ્વભાવ છે ને આત્માનો, એ તો પ્રયત્ન વગર જ થાય. ઘણીવાર આપણી બુદ્ધિ સહજ ચાલે, ઘણીવાર આપણી બુદ્ધિ સહજ ચાલતી નથી. હવે જેમ કે મતિ જ્ઞાન, કોઈક વસ્તુને આપણે જોઈએ અને એનું જ્ઞાન થાય છે, તો દર્શનથી જ્ઞાન થયું એ વસ્તુનું રૂપનું. ને હવે તમે ઘણીવાર સ્મરણથી રૂપનું જ્ઞાન થઈ જાય છે, વગર પ્રયત્ન કરીએ રૂપનું જ્ઞાન થઈ જાય છે. તમે બેઠા છો ને એ વસ્તુ યાદ આવી અકારણ, વગર પ્રયત્ને. તો મતિ જ્ઞાન પ્રયત્ન સહિત પણ છે અને પ્રયત્ન રહિત પણ છે. શ્રુત જ્ઞાન ચિંતનાત્મક છે, એટલે એમાં વ્યક્તિ વિચારપૂર્વક વસ્તુને જાણે છે, અને વિચાર જે છે એ જ્ઞાનાવરણનો ક્ષયોપશમ છે, અને ક્ષયોપશમ પણ એક સહજ પ્રક્રિયા છે. ક્ષયોપશમ કોઈ આપણે જબરન નહીં કરી શકીએ કોઈ વસ્તુનું. એ જ્યારે સહજ ક્ષયોપશમ હોય ત્યારે સહજ વિચાર થાય, અને સહજ વિચાર થાય ત્યારે સહજ જ એનું જ્ઞાન થાય છે. પણ આપણી ઈચ્છાના કારણથી આપણને પ્રયત્ન લાગે છે. પ્રયત્ન આખો ઈચ્છા છે, અને આ જીવ જો ઈચ્છા નહીં કરે ને તો પણ એને જે સમયે જે ક્ષયોપશમને યોગ્ય જ્ઞાનમાં આવવાનું છે એ આવવાનું જ, પણ જીવની ધીરજ નથી. આવો જ્ઞાનનો સ્વરૂપ છે, આ પરમાર્થ સ્વરૂપ છે જ્ઞાન. પણ જીવ છે ને જબરન વસ્તુઓને જાણવાની ઈચ્છા કરે છે, અને એમાં એ સંકલેશ પરિણામ પ્રાપ્ત થાય છે. સહજ હવે આપણે વાંચીએ એક પ્રશ્ન પદાર્થો કો જાનને કે કિતને ઉપાય, એ વાંચો. હવે વાંચતા વાંચતા જ ક્ષયોપશમ ખીલે છે. પ્રશ્ન સમજાયો? પ્રશ્ન સમજ, આ પ્રશ્ન જે છે એ અક્ષરોના નિમિત્તથી સમજાય, પણ પ્રશ્ન સમજાયો કોને? આત્માને. ને કોનાથી સમજાયો? ક્ષયોપશમથી સમજાયો. હવે કોઈકને આ પ્રશ્ન સમજાય ને સહજ ક્ષયોપશમથી, તો એ પ્રશ્ન ચાર વાર વાંચે, એટલે એને એમ કે મને મહેનત કરવી પડે છે, કેમ કે એને યોગ્ય અને ક્ષયોપશમ ખીલ્યું નથી અત્યારે. જો ક્ષયોપશમ ખીલે તો ઓટોમેટિક જ પ્રશ્ન વાંચતા જ એને ખ્યાલ, જેમ જેમ વાંચે છે તેમ તેમ ખ્યાલ આવતો જાય છે. કોઈ વિચાર નહીં કરવો પડે એને વિશેષ, અંદર સહજ વિચાર ચાલતો જાય છે, એટલે ક્ષયોપશમ પણ સાહજિક છે. પણ તદ અનુરૂપ ક્ષયોપશમ નહીં હોય ને આપણે એને જાણવાની ઈચ્છા કરીએ, જ્યાં સુધી વસ્તુ જણાય ને ત્યાં સુધી આપણને એમ લાગે કે આપણે પ્રયત્ન કરીએ છીએ, ને પછી મેં પ્રયત્ન કર્યું ત્યારે મને જણાય. જ્યારે વસ્તુ જણાય છે ત્યારે આપણને એમ લાગે કે આ મેં પ્રયત્ન કર્યું ત્યારે જણાય છું, પણ તમે પ્રયત્ન કર્યો એટલે ન જ જણાયું, ક્ષયોપશમ થયો એટલે જણાય. પણ હા, પણ જગતના જીવો જે છે એનો, એને જાણવા માટેની ઈચ્છા થાય છે પહેલા, અને ઈચ્છાને કારણે એ જે કંઈ કરે છે એ એને પ્રયત્ન રૂપ લાગે, એને પ્રયત્ન, કેમ કે ઈચ્છામાં શું છે સંકલેશ કરવો પડે. હા બરાબર છે, એમાં ક્લેશ થાય, ક્લેશ એનું નામ સંઘર્ષ, એનું જ નામ પ્રયત્ન, અને જ્યાં પ્રયત્ન નથી ત્યાં ક્લેશ નથી, સંઘર્ષ નથી, ઈચ્છા નથી, તો ત્યાં સહજ છે, સંકલેશ નથી ત્યાં આનંદ છે. એટલે જાણવાની ઈચ્છા જ પ્રોબ્લેમ વાળી છે. મોટી પ્રોબ્લેમ એ છે કે આપણે કોઈ વસ્તુ જાણવી છે, સહજ થઈ જાઓ, જાણનારને જાણો, ને એ જાણનારને જાણવો નથી પડતો, કેમ કે જ્ઞાન આપણો સ્વભાવ છે. કોઈ વખતે વ્યક્તિ ઈચ્છા કરે ને કે મારે અત્યારે કંઈ નથી જાણવું, તો એને કંઈ નહીં જણાશે.
એને જણાશે જ. કેમ જણાશે? કેમ કે એને જાણવો આત્માનો સ્વભાવ છે. સ્વભાવ છે, જ્યારે સૂર્યોદય થાય છે ત્યારે પ્રકાશ થાય છે અને એ પ્રકાશમાં ફૂલ ખીલે છે. હવે કોઈ ફૂલ એમ વિચાર કરે કે મારે આજે નથી ખીલવું તો એનો ચાલે? પેલો પ્રકાશનો નિમિત્ત પામીને એ પુષ્પ ખીલશે ઓટોમેટિક. કેમ કે એનો એવો સ્વભાવ છે કે આ નિમિત્ત પામીને એનો આવી રીતે પરિણમન થશે. એમ આ જીવને મતિ જ્ઞાનાવરણ, શુદ્ધ જ્ઞાનાવરણ, અવધિ જ્ઞાનાવરણ, મનપર જ્ઞાનાવરણ અને કેવલ જ્ઞાનાવરણના ક્ષય અથવા ક્ષયોક્ષમ થવાથી જીવને સહજ વસ્તુનું જ્ઞાન થાય છે. એમાં એનો ચાલે નહીં. હવે એક્ઝામ્પલ, સહજ જ થાય. દેવ છે અત્યારે, આપણે મનુષ્ય છીએ, આપણને પૂર્વનો એક કલાક પહેલાનો જ્ઞાન નથી થતું અને આમાંથી એક જીવ અત્યારે જ કેનો દેહ છૂટી જાય અને તરત દેવ બને અથવા નારકી બને, બંનેમાં તરત એને અવધિ જ્ઞાન પ્રગટ થાય છે. ભવ પ્રત્યે અવધિ જ્ઞાન પ્રગટ થયું. હવે અવધિ જ્ઞાન પ્રગટ કરવામાં એને શું પ્રયત્ન કર્યા બતાવો? કોઈ પ્રયત્ન નથી કર્યા. એ ક્ષેત્ર અને એ ભવ એનો નિમિત્ત પામીને એને અવધિ જ્ઞાનાવરણનો ઓટોમેટિક ક્ષયોક્ષમ થાય છે અને એનાથી એને જે જાણવું હોય ભૂતકાળનો, જે કે હું કયા ભવમાં હતો શું જણાય જાય છે ઓટોમેટિક. આમ દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવનો નિમિત્ત પામીને જ્ઞાનાવરણ આદિ કર્મોનો ક્ષયોક્ષમ થાય છે અથવા ક્ષય થાય છે અને જીવ જાણવાનું કામ કરે છે. એ નહીં પ્રયત્ન કરશે તો એ થશે. એટલે પ્રયત્ન મોક્ષ માર્ગમાં શું પ્રયત્ન છે ખબર? પુરુષાર્થ. પ્રયત્ન કરવાની ટેવ છોડવાનો પ્રયત્ન આ મુખ્ય પુરુષાર્થ છે. પ્રયત્ન કરવાની ટેવ જે પડી ગઈ છે એ ટેવને ભૂલવાનો પ્રયત્ન કરવાનો છે. આ મોટો પુરુષાર્થ છે. કેમ કે જ્યારે આપણે ઉલટી ટેવ પડી ગઈ હોય ને એને સીધી કરવી એટલે ઘણો ઉલટા ચાલ્યા છે આપણે. હું અંતરમાં થઈ રાજી ખેલ્યો છું અવળી બાજી, અવળી સવળી કરનારા તારી કરુણાનો કોઈ પાર. હવે આપણે સહજ થવાનો પ્રયત્ન કરવાનો, સ્વભાવરૂપ થવાનો પ્રયત્ન કરવાનો છે. હવે કોઈ અસહજ સંકલેશિત થવાનો પ્રયત્ન કરવાનો, જેના જેમાં એટલે મોક્ષ માર્ગમાં કોઈ જાણવાની મુખ્યતા નથી, મોક્ષ માર્ગમાં હંમેશા ઠરવાની મુખ્યતા છે. આજ સુધી જે જાણ્યું હવે તમે એનાથી અટકો. જાણી જાણીને શું કરવાના? ક્લેશ જ કરવાના, બીજું શું થશે? કૃપાળુદેવ કહે છે બધું જાણ્યું છે એ ભૂલે છૂટકો છે, એવું જ કે છે. અને ભાષાના જ્ઞાન વિશે એમને એક જગ્યાએ લખ્યું છે કે સારો થયો અમે અંગ્રેજીનો અભ્યાસ નહીં કર્યો, અભ્યાસ થતો તો વિલાય જ જતા. અને નવી ઉપાધિઓ, કેમકે કોઈક આવડત હોય ને તો એ કોઈ કે તો આપણને કરવાની ઈચ્છા થાય. કોઈ એન્જિનિયર હોય તો કે ભાઈ મારો મોબાઈલ જોવાનો ખરાબ છે, હવે એને આવડે છે એટલે જોવે. એ જ્ઞાન એને ઉપાધિ આપે. હવે એકનો મોબાઈલ ઠીક કરી નાખ્યો તો બીજા આવે, અરે ભાઈ મારો કરી નાખો ને ભાઈ. એને એન્જિનિયરિંગનું જ્ઞાન છે એ ઉપાધિમાં પાડે. ઘણી બધી વસ્તુઓ આપણને સંસારની આવડતો હોય તો એ આવડતો આપણને સંસારમાં નાખે. વિપિનભાઈ બરાબર છે? ઘણી બધી વસ્તુ આપણને આવડતી હોય તો લોકો આવે, અરે યાર મારો આ કરી આપો, મારો આ કરી આપો, મારો આમ કરી આપો. અને આપણને આવડે છે એટલે આપણે ઉત્સાહથી કરીએ છીએ, ચલો ભાઈ મને આવડે છે કરી લો. ને જ્યારે નહીં કરવું હોય ને, નિવૃત્તિ લેવી હોય ને, ત્યારે પછી એ ઉપાધિ આપણને ઘણી આખરી લાગે છે. હવે ભાઈ નથી કરવો, મારા પાસે નહીં આવો તમે,
પણ ના ભાઈ તમે આટલું કરી આપો ને, આટલા વખત સુધી કર્યું હોય આટલું આટલું પેલા કરું ને આવી જાય પછી. એમ કરતો કરતો એ સંસારમાં, એટલે સંસારમાં કંઈ વધારે જ્ઞાન કરવાની જરૂર, આત્મજ્ઞાન, અને એના માટે સ્વરૂપને સમજી સહજ થાઓ, શાંત થાઓ, નિરાકુલ થાઓ, આમાં બધું જ્ઞાન આવશે. આપણને એમ લાગે છે કે આગમ જ્ઞાન પણ અભ્યાસથી આવે છે, એ વાત પણ ખોટી. એટલે એકાંતથી નહીં અને કાંતથી સાદ વાતથી લો, કેમ કે અભ્યાસ તો થોડોક હોય ને જ્ઞાન ઘણો પ્રગટ થાય. કોઈ એ ઘણો જ્ઞાન ક્યાંથી પ્રગટ થયું, અને કોઈકને અભ્યાસ વગર પ્રગટ થાય છે એ ક્યાંથી પ્રગટ કર્યો? આપણે કહે કે તમે પૂર્વનો અભ્યાસ હોય, પૂર્વનો અભ્યાસની કોઈ જરૂર નથી. આત્મા જ્યારે અંતર્મુખ થાય છે ત્યારે એનો જ્ઞાન સ્વભાવ છે, એટલે જો પદાર્થો સંસારમાં જેમ છે એમ એને જણાય છે, અભ્યાસની જરૂર નથી. એમ નથી કે કોઈકને જ્ઞાનનો ઘણો ઉગાડ છે તો પૂર્વ ભાવમાં ભાઈ તમે ઘણી સાધના કરી હોય, આવો એકાંત નથી. કોઈ સાધના નહીં કરી હોય અને જ્ઞાનનો ઉગાડ થાય ને કેવળ જ્ઞાન થાય, થાય કે નહીં? દ્વાદશાંગી વાંચ્યા વગર દ્વાદશાંગીનું જરાય જ્ઞાન નહીં હોય અને અષ્ટ પ્રવચન માત્રિકાનું જ્ઞાન હોય ને કેવળ જ્ઞાન થાય કેમ? ભરત ચક્રવર્તીના 923 પુત્રો મોક્ષે ગયા, ત્રણ ઇન્દ્રિય અને 8 વર્ષ સુધી તો એમને કોઈ પ્રકારનું કોઈ જ્ઞાન નહીં, બોલતા નહોતા. પહેલી વાર ભગવાનની વાણી સાંભળી. હવે આપણે પૂર્વનો અભ્યાસ હતો, ક્યાંથી અભ્યાસ હશે? અભ્યાસ કરવાવાળું મન જ નહોતું એમને, અચાનક જ બધું થયું છે આ, અને કેવળ જ્ઞાન થયો અંતર્મુહૂર્તમાં તો બધાને. આ સ્વભાવ છે, અને જે જીવ સ્વભાવ ઉપર દ્રષ્ટિ કરશે એને સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ માટે એમ નથી કીધું કૃપાળુદેવ, એમ કીધું કે ઘણો તમે ઊંડાણથી આગમનો અભ્યાસ કરશો ત્યારે સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવાશે, એમ નથી કીધું. ખાલી કેટલું કીધું, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે, રાખું કે એ પરિહરું, એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. આટલું કરવાથી આખા દ્વાદશાંગીના સિદ્ધાંત તત્વો અનુભવાય છે, પણ આટલું કરવા માટે અભ્યાસની જરૂર ધીમે ધીમે હોય છે, વ્યવહારિક અભ્યાસ પણ, કેમ કે યથાર્થ વિવેક પ્રગટ કરવા માટે પણ એક ભૂમિકા છે, એ ભૂમિકા માટે બધું જરૂરી છે, યોગ્ય છે. બધા થોડાક જ્ઞાનથી બધા સાધના કરી શકે નહીં, કેમ કે આ કાળમાં વધારે તો વિસ્તાર રૂચિવાળા છે, ઘણો સમજાવો ત્યારે સમજમાં આવે, કોઈક મધ્યમ રૂચિના છે કે ભાઈ એને થોડોક સમજાવો તો સમજમાં આવે, અને સંક્ષેપ રૂચિવાળા તો આ કાળમાં લગભગ પેદા થતા. એક શબ્દ કહી દીધો કે માતુષ મારુષ, અને બસ એને રહસ્ય સમજમાં આવી જાય અને કેવળ જ્ઞાન થઈ જાય, એવા જીવો તો આ કાળમાં પેદા થતા. એટલે આપણે તો ચૂપચાપ શાંત ભાવથી આગમનો અભ્યાસ કરવો, સંકલેશ નહીં કરવા કોઈ પણ પ્રકારનો, ટેન્શન લેવી, ટેન્શન વગર બધો કરવા. પરમ કૃપાળુએ કીધું છે ને, પ્રેમ પ્રવાહ બઢે સ પ્રભુ સે, સબ પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે, સબ આગમ ભેદ સુ. મહાપુરુષો તો પાને પાને કીધું છે, પણ આ જીવ છે ને અવળો જ ચાલે છે,
જે વસ્તુ કરવાની કીધી છે ને જે વસ્તુથી સમસ્ત લોકાલોકનું જ્ઞાન પ્રકાશિત થાય છે એ વસ્તુ ઉપર ધ્યાન જ નથી, એનો ધ્યાન બીજે જ છે. એને ઘણી બધી માહિતીઓ ભેગી કરવી છે અને ભેગી પોતા માટે નથી કરવી, ચર્ચાઓ કરવા માટે ભેગી કરવી છે. પણ ઘણી બધી માહિતી ભેગી કરવી હોય તો પણ સ્વભાવમાં આવો તો જ ત્યાં બધું જ્ઞાન ત્યાં જ છે. જ્ઞાન કોઈ પુસ્તકમાંથી આવતું, શાસ્ત્ર વાંચન સ્વાધ્યાય આદિ આપણી આત્મવિશુદ્ધિ માટે છે, માહિતીઓ ભેગી કરવા માટે. આત્માને સમજવા માટે આપણે આગમનો અભ્યાસ કરવાનો છે, ન કે આગમનો અભ્યાસ આગમને જાણવા માટે કરવાનો છે. આગમ આ સમંતાત ગમયતિ ઇતિ આગમ, ગમ એટલે જ્ઞાન, ચારે તરફથી જ્યાં જ્ઞાન થાય છે, જ્ઞાન એટલે આત્મા, એટલે ચારે તરફથી જ્યાં આત્મા સમજમાં આવે છે એનું નામ આગમ. એનો અભ્યાસ આપણે કરવાનો પ્રયત્ન કરવો છે. શાસ્ત્ર જ્ઞાનથી નિવડ્યો નથી, અનુભવ જ્ઞાનથી નિવડ્યો છે. અનુભવ સ્વરૂપ છે, આપણે આ વસ્તુ સમજવા. આત્મ સાક્ષાત્કાર કરના નહીં હૈ, સાક્ષાત આત્મા કા કી જાગૃતિ રખની હૈ. સમજ આવે આ વચન સમજવાનું? આત્મ સાક્ષાત્કાર કરના નહીં હૈ, પરંતુ સાક્ષાત આત્મા કા ભાન રખના હૈ બસ. क्योंकि हम जब कहते हैं कि आत्म साक्षात्कार करना है, इसका अर्थ ये है कि जो नहीं है उसको प्राप्त करना है. इसका मतलब तो अभी साक्षात आत्मा नहीं है, उसका साक्षात करना है. और जो नहीं है उसका साक्षात्कार आप कैसे कर सकते हो? और आत्मा तो हमेशा साक्षात है, आत्मा कभी परोक्ष नहीं हुआ, આત્મા નિત્ય પ્રત્યક્ષ, એમ કૃપાળુદેવ કહે છે. આપણે માનતા જ નથી, તમને હશે અમને નથી. તો નિત્ય આત્મા કા ભાન રખના હૈ, આત્મા કા સાક્ષાત્કાર નહીં કરના હૈ, સાક્ષાત આત્મા કા ભાન રખના હૈ. મેં ચૈતન્ય તત્વ એસી જાગૃતિ રખની હૈ અપને કો, ઉસ જાગૃતિ મેં સર્વ આત્મિક જ્ઞાન આ જાતા, और सारे सिद्धांत ज्ञान आ जाते. अंत में बधु वाचीन शू करवानु छे, स्वरूप नु भान राखवानु छे. भान भ शब्द प्रकाश ना अर्थ में छे, ज्ञान प्रकाश अनुभव आ बधो एक अर्थ वाची छे. तो स्वरूप नु ज्ञान, आपड़ा होवापणा नु ज्ञान, आपड़ा होवापणा नु अनुभूति, आपड़ा अस्तित्व नु भान, આપણી સત્તાનો ભાન એ કરવા જેવું છે. ઠંડી છે પણ જ્ઞાન ઠંડી નથી કરવાનું, જ્ઞાન કોનું કરવા છે? ઠંડીને જે જાણે છે એવો હું સાક્ષાત ચેતન તત્વ છું, એનું જ્ઞાન મુખ્ય છે, ઠંડીનું જ્ઞાન મુખ્ય નથી. ને આપણે ઠંડીનું જ્ઞાન કરીએ કે નહીં કરીએ, થશે કે નહીં? જે સહજ થાય ને થવા દો, નો પ્રોબ્લેમ. આવા પ્રકારથી આ જ્ઞાન છે. જ્ઞાનનો વિષય આવે ને એટલે આપણે ઘણું બોલવાનું થાય, થોડી અટકવાની. પાંચસો છાસઠ પ્રશ્ન, જૈન સિદ્ધાંત પ્રવેશ. લક્ષણાભાસ કિસકો કહેતે? ઉત્તર, જો લક્ષણ સદોષ હો ઉસકો લક્ષણાભાસ કહેતે. મતલબ જીસ લક્ષણ મેં દોષ આતા હો વો લક્ષણ જૈસા દિખતા હૈ, પરંતુ વાસ્તવ મેં વો લક્ષણ નહીં હૈ, લક્ષણાભાસ હૈ. માત્ર ઉસકા આભાસ હોતા હૈ, ઉસકી કલ્પના હોતી હૈ, એસા લગતા હૈ, પરંતુ હૈ
નહીં. હા, પણ આભાસ, આભાસ ભાસ ઓર આભાસ ઇસમેં ભી અંતર હૈ. ભાસ હે વો સમ્યક જ્ઞાન કે અર્થ મેં આતા હૈ, આભાસ હે વો મિથ્યા જ્ઞાન કે અર્થ મેં, ભ્રાંતિરૂપ. આભાસ ભ્રાંતિરૂપ હોતા હૈ ઓર ભાસ હોતા હૈ વો સમ્યક રૂપ હોતા હૈ હમેશા. એટલે ભાસ્યુ નિજ સ્વરૂપ, તો વહાં ભાસ શબ્દ હૈ વો સમ્યક જ્ઞાન કે અર્થ મેં, ઓર સુખા ભાસ તો વહાં સુખ આભાસ, વહાં આભાસ ભ્રાંતિરૂપ અર્થ મેં, કે ભાસ કી કલ્પના હોના, પદાર્થ કી કલ્પના હોના, વાસ્તવિક પદાર્થ કી અનુભૂતિ નહીં હોના, દોનો અર્થ. यहां लक्षणाभास शब्द ही मुख्य है, लक्षण भास नहीं. हाँ, तो वो ठीक कर लेना. तुम्हारे पास जुदी आवृत्ति, हाँ, तो इन्हें ठीक कर लो. तो अब लक्षण सदोष लक्षण को लक्षणाभास कहते हैं. तो लक्षण सदोष की क्यों होते हैं, तो इसका प्रश्न बनाते हैं. 567 लक्षण के दोष कितने हैं, तो तीन हैं, अव्याप्ति, अतिव्याप्ति और असंभव. इसकी अपनों ने पहले चर्चा कर ली थी, आगे आएगा. और 568 लक्ष्य किसको कहते हैं, उत्तर, जिसका लक्षण किया जाए उसको लक्ष्य कहते हैं. जिसका लक्षण किया जाए अर्थात लक्षण के द्वारा जिसकी हमें प्राप्ति करनी है उस ध्येय को लक्ष्य कहते हैं. जैसे किसी को जानना है तो किसके द्वारा जाना जाएगा, वो लक्षण है, और जिसको जानना है वो लक्ष्य, डेस्टिनेशन अंग्रेजी में जिसको कहते हैं, डेस्टिनेशन अर्थात जहां गंतव्य, जहां हमको अंतिम स्थिति करनी है वो लक्ष्य कहलाता है. हमारा लक्ष्य क्या है, तो जिस समय जिसको जानना है वो हमारा लक्ष्य है. आत्मा को जानना है तो हमारा लक्ष्य क्या है, आत्मा, और आत्मा को किसके द्वारा जाना जाएगा, लक्षण के द्वारा जाना जाएगा. लक्षण के द्वारा जानेंगे तो क्या मिलेगा अपने को, लक्ष्य मिलेगा. अब वो जो लक्ष्य है वो प्राप्त होगा कि पहले से है, समझने की जिस वस्तु ये है कि हमको जो लक्ष्य पे जाना है उसको हमें प्राप्त करना है कि वो पहले से है. अब पहले से है तो प्राप्त क्या करना है, जाना कहाँ है अपने को. तो आत्मा के संबंध में ऐसा जानना कि जो हमारा लक्ष्य है वो पहले से ही मौजूद है, ऐसा नहीं कि हमको बाद में मिलेगा. वो ध्येय तो मौजूद है अपने को, क्योंकि अगर ध्येय मौजूद नहीं हो तो वो नया होगा, और नया होगा उसकी उसका नाश होगा, क्योंकि जिसकी उत्पत्ति है उसका. इसलिए हम जिसको जानना चाहते हैं वो कौन है, हम ही है. ज्ञान ही ज्ञान को जानना चाहता है, और जो जानने वाला है वो खुद ही है. ये बड़ी अचरज की बात है. और अंत में वो पहुंचेगा कहां, खोजी है वो स्वयं के पास ही पहुंचेगा.
खोजी कहीं और नहीं पहुंचेगा। कहां पहुंचेगा? आत्मा का खोजी, आत्मा। और आत्मा मतलब स्वयं, खुद, खुदा खुद है। अपन कहते हैं ना, हमको खुदा के पास जाना है। खुदा कहां है? खुदा का, खुदा शब्द में ही खुद शब्द है। खुद से ही तो खुदा बना है। खुद का मतलब स्वयं। आत्मा शब्द ही ऐसा है कि उसका अर्थ ही स्वयं है। आत्मा मतलब मैं, और वो आत्मा शब्द अयन शब्द से बना हुआ है, और उसका अर्थ ज्ञान होता है। तो वो ज्ञान है, वो जब ज्ञान रूपी रहेगा तो वो आत्मा के पास पहुंचा ऐसा कहा जाएगा। और जिस समय ज्ञान खोज करता है उस समय वो ज्ञानी है, पर उसको पता नहीं है। इसलिए अव्यक्त की खोज में जाता है और सब कुछ जान लेता है, फिर भी वो अव्यक्त मिलता नहीं है तो वो वापस आता है। इसलिए जीव जब संसार से थक जाता है तो कहां आता है? खुद अपने पास। इसलिए जब तक हमको थकान नहीं लगेगी ना, तब तक आत्मज्ञान नहीं होगा। अभी इस जीव को और भी देखने की, जानने की, छूने की, चखने की इच्छाएं हैं, थका नहीं अभी वो। इस लोक के कितने सारे ज्ञेयों को उसने जान लिया, पर अभी जानने से थका नहीं है। और जब तक थकान नहीं लगेगी तब तक वो स्वरूप में स्थिति नहीं। स्वरूप में स्थिति कब होगी? अब कुछ नहीं कर रहा है, कुछ भी जानने जैसा नहीं है जगत में, कुछ भी देखने जैसा नहीं है, कुछ भी सूंघने जैसा नहीं है, कुछ भी स्पर्श करने जैसा नहीं है, कुछ भी सुनने जैसा नहीं है। ऐसा जब थक जाएगा सबको जान करके, तो ज्ञान कहां जाएगा? लौट लौट के वापस आएगा, क्योंकि जहां जागता जाता है वहां असारता दिखती है उसको। मैंने देख के क्या किया? जोवा जाइए ना अपने बद्धो वस्तु, क्या एक म्यूजियम हो तो जोवा जाइए। अपने म्यूजियम बनाते भी। अभी आत्मानंद जी का म्यूजियम देखा, और आत्मानंद जी का म्यूजियम देख करके आत्मानंद जी ने क्या कहा उसमें, कि तुम देखने वाले को देखो, तुम मुझे मत देखो। सभी ज्ञानियों ने तो यही कहा, परंतु ये जीव ज्ञानी की बात नहीं मानता है। उसको बाहर की वस्तु में उत्साह है, कितना जबरदस्त ज्ञान छे, कि वो रूप छे, कि वो वक्तृत्व शैली छे, कि वो आ छे, उसमें जीव अटकता है। परंतु शांति से वो क्या कह रहे हैं वो सुने, तो शायद हम उनकी ज्यादा भक्ति कर सकते हैं। नहीं तो हम अवमानना करते हैं ज्ञानियों की। जो जीव ज्ञानियों के पास रह करके भी अपने आत्मा की उपासना नहीं करता है, वो ज्ञानियों के वचनों का अपमान करता है, क्योंकि अब बात नहीं मानते हम। बार बार कहने का कोई बात मानता ही नहीं वो। तो बात थकने की, ये तो सब अपन जान लेंगे, पर अब संसार के विषय में उत्साह को खत्म करो। पूज्य कांजी स्वामी कहता,
અમે આજે વાત કરીએ છીએ એ કોના માટે વાત કરીએ છીએ? જેને સંસાર પરિભ્રમણનો થાક લાગ્યો હોય એના માટે વાત કરીએ છીએ. બાકી જિનકો સંસાર મેં જાનને દેખને કી રુચિ હૈ ઉસકે લિયે બાત નહીં કર રહે હમ, ક્યોંકિ વો પરમાર્થ કી બાત જ્યાદા કરતે થે ના, ઓર લોગો કો રુચિ વ્યવહાર મેં હી હૈ, નાચ ગાન રાગ રંગ ધર્મ કે નામ પે ભી. તો હમ આપ લોગો કે લિયે નહીં બોલતે હૈ, જિનકો ખરેખર સંસાર સે થકા હૈ, અબ કુછ નહીં ચાહિયે, अब एक केवल आत्मा को जानना है. सब जान लिया, कुछ नहीं मिला. अब अपने सहज तत्व को जानना तो ज्यादा पुरुषार्थ अपना वहां जाएगा. नहीं तो क्या है कि लौकिक कार्यों में उत्साह जागेगा. देखो सच्ची आत्मरुचि नहीं होती है ना व्यक्ति को, सच्चा लक्ष्य पकड़ में नहीं आता है, सच्चा ध्येय पकड़ में नहीं आता है, तो व्यक्ति धर्म के काम से भी लौकिक कार्य ही करता है. वो धर्म के नाम से कर रहा है, इतनी सी बात है. पर सब कुछ बहिर्मुक्त ही है, अंतर्मुक्ता कुछ नहीं है उसमें. सब कुछ विकल्प पैदा करने वाला ही हो, निर्विकल्पता में ले जाने वाला कुछ भी नहीं. इसलिए तो कहा ने कि वास्तव में इस काल में ज्ञानी कितने होते हैं, तो उंगलियों पे गिनो इतने ही ज्ञानी होते हैं. बाकी तो सब धर्म के नाम से अपने संसार का ही पोषण है और कुछ नहीं. थोड़ा अच्छा अच्छे काम करेंगे बस, वहां तक व्यक्ति सीमित है. पर वो अच्छा है, न मामा करता केणो मामो सारो, काणो नहीं केणो. तो ठीक है, केणो मामो छे तो वो कभी अपने साथ आ सकता है और अपनी हेल्प भी कर सकता है. मामा ही नहीं हो तो इसलिए धर्म की प्रवृत्ति में रहने में कोई दिक्कत नहीं है. पर सच्ची धार्मिक रुचि होती है ना, उसको कभी भी बहुत प्रवृत्त्यात्मक नहीं होता, वो हमेशा निवृत्त्यात्मक होता. उसको आत्मा की रुचि लगी है, और इसलिए जहां आत्मिक रुचि वाले हो उसी वातावरण में वो रहेगा. बहुत अधिक अब उत्साह नहीं दिखाना है, बहुत उत्साह दिखाया संसार में, अब नहीं. शांत भाव से आत्मा को, और उसके लिए जितना करना पड़ता है उतना कर बस, तो भी जीव की अनादि की रुचि किसमें होती है? बाहर की प्रवृत्ति में ही होती, विचारता नहीं है जीव. और विचारे तो इसको सब जगह से वृत्ति घट जाती है. एक सत्संग में रुचि होती है और कोई रुचि नहीं. सत्संग स्वाध्याय ध्यान भक्ति बस. तो हमको ध्येय की जो प्राप्ति करनी है वो ध्येय हम स्वयं हैं, हमको स्वयं की प्राप्ति करनी है. तो अपने को स्वयं की प्राप्ति करनी है तो सबसे पहले हमको स्वयं को लक्षण से पहचानना पड़ेगा, क्योंकि उस ध्येय को किसी एक लक्षण से जानना पड़ेगा. और अलग अलग अगर झूठा लक्षण किया तो हम अपने आप को पहचान नहीं पाएंगे. इसलिए अपने को सच्चा लक्षण प्राप्त करना पड़ेगा. और वो सच्चे लक्षण में जो विघ्न है वो दोष है, तो वो तीन दोषों के बारे में जो बताया है उसके बारे में अपन कल पढ़ेंगे. कोई न प्रश्न हो तो जी सर. स्मृति में जो ज्ञान होता है, मतलब
तो वो मति ज्ञान पूर्वक ही आता है ना, मतलब पहले मति ज्ञान से ही इंद्रियों मन की सहायता से ही हमने उसको जाना, तभी वो स्मृति में रहता है। इंद्रियां तो मात्र निमित्त, इंद्रियों से ज्ञान होता है वो मति ज्ञान है। तो जो सत्ता में अपनी है जो ज्ञान, तो वो पहले पूर्व में जाना ना, तो वही ज्ञान है ना? नहीं, पूर्व में जाना है वही नहीं, मति ज्ञान उसका नाम है कि इंद्रियों के सामने कोई पदार्थ आता है और उस पदार्थ का ज्ञान होना कि ये है, इसका नाम मति ज्ञान। पूर्व में हमने जाना है कि नहीं जाना, उससे कोई लेना देना। तो जो सत्ता में जो ज्ञान पड़ा है, मतलब जो ज्ञान दर्शन अपना जो स्वभाव है, तो वो उसको कहीं ना कहीं पहले जाना नहीं? अब नहीं, पहले जाना हो और वही जानने में आए वो स्मरण ज्ञान कहलाता है। वो एक स्मरण ज्ञान है। स्मृति किसको कहते हैं? पहले आपने किसी व्यक्ति को देखा और इसके बाद फिर से उसको देख रहे हैं तो आपको स्मृति आ गई कि यार मैंने उसको पहले देखा था, ये तो प्रत्यवी ज्ञान हुआ। तो वो भी स्मरण पूर्वक ही होता है। तुलना करेंगे वो प्रत्यवी ज्ञान। तो जो सत्ता रूप जो ज्ञान है वो मति ज्ञान और श्रुत ज्ञान उसमें ही आएगा? मतलब ज्ञान कभी सत्ता रूप नहीं होता है, ज्ञान शक्ति रूप होता है। हाँ, मतलब शक्ति रूप जो ज्ञान है तो वो मति ज्ञान का। देखो, मति स्मृति संज्ञा चिंता अभिनिबद्ध ये सब इसमें आएंगे, उसी समय अपन पढ़ेंगे। ये बहुत विस्तार से प्रश्न है उसका। तो मति का मतलब वर्तमान में जो सामने है ना, वो आपके सामने आता है तो आपकी आंख ने देखा तो पता पड़ा कि ये मति, कान ने सुना तो पता पड़ा कि ये ध्वनि, वहां बंदूकें छूट रही है, कैसे पता पड़ा कि कान में पड़ा, इसका नाम मति। फिर स्मृति होगी। स्मृति का मतलब आपने पहले बंदूक की गोली सुनी थी, अब फिर से बंदूक की गोली सुनी तो स्मृति आ गई, अरे यार कल मैंने, कल इतने बजे है ना वहां बंदूकें चल रही, ये स्मरण हो गई। फिर प्रत्यवी ज्ञान, अब आज फिर आपने बंदूकें गोलियां की आवाज सुनी तो कहा कि कल भी इस समय इसी प्रकार की बंदूकों की गोलियां चली थी, वो ये वही गोलियां हैं जो कल चली थी। ये प्रत्यवी ज्ञान कहलाता है। और फिर व्याप्ति ज्ञान होता है। व्याप्ति ज्ञान का मतलब ऐसा होता है कि जहां जहां अग्नि है वहां वहां धूम है, धुआं है, जहां जहां धुआं है वहां वहां अग्नि, इस प्रकार जहां जहां ज्ञान है वहां वहां आत्मा है, जहां जहां आत्मा है वहां वहां, ये व्याप्ति ज्ञान कहलाता है। और एक अनुमान ज्ञान होता है। अनुमान ज्ञान का मतलब होता है किसी लक्षण से, लक्ष्य अनुमान से, कोई चिन्ह के द्वारा कि धुआं उठ रहा है तो धुएं को देख करके अग्नि का ज्ञान, अग्नि है ऐसा ज्ञान कर लिया। तो ये अलग अलग प्रकार के, ये मति ज्ञान के ही प्रकार। तो केवल मति इंद्रियों से होती है और स्मरण प्रत्यभि ज्ञान, तर्क व्याप्ति ज्ञान और अनुमान ज्ञान, ये सभी मन के द्वारा होते हैं। पांच प्रकार के जो मति ज्ञान है उसमें मति इंद्रियों के द्वारा होती है और बाकी के जो चार है वो मन के द्वारा होते हैं। उसमें मन लगेगा, स्मरण में भी मन चाहिए क्योंकि स्मृति मन में होती है। प्रत्यक्ष ज्ञान लगाना है, तुलना करती है कि ये जो कल देखा था वही आज है, तो उसमें भी आपको विकल्प मन चाहिए। फिर आपको व्याप्ति ज्ञान तर्क करना है, ऐसा है तो ऐसा है, ऐसा है तो उसके लिए भी आपको विचार करना पड़ेगा, अर्थात मन चाहिए। और अनुमान ज्ञान लगाना है तो आपको उसका लक्षण करना पड़ेगा, ये लक्षण वहां पर है इसलिए वो लक्ष्य वहां पर मौजूद है, तो ये भी एक प्रकार से मन की जरूरत पड़ेगी। इसलिए चार मति ज्ञान मन से होते हैं और मति होती है वो केवल पहला वो इंद्रियों से। इस प्रकार से शक्ति रूप जो ज्ञान है उसको कौन सी श्रेणी में, मतलब कौन सी शक्ति रूप? तो ज्ञान है वो, तो ज्ञान की शक्ति है वो है ही नहीं, अभी व्यक्त ही नहीं हुआ है। जो व्यक्त होगा उसको ही अपन मति श्रोता ज्ञान कहते हैं। शक्ति तो केवल ज्ञान की भी है, प्रवोक्ते नहीं हुआ तब तक उसको ज्ञान नहीं कहेंगे। नहीं, मन से मति ज्ञान भी होता है, ये स्मृति आदि ये मति ज्ञान ही है, वो भी मन से होते हैं। और शुद्ध ज्ञान भी होता है, श्रुत ज्ञान केवल मन से होता है।
पर मति ज्ञान मन से भी होता है और इंद्रियों से भी होता है। आपने जो श्रुत ज्ञान के बारे में बताया कि वो प्रयत्न पूर्वक है, बाकी के चार ज्ञान सहज है। हाँ, ये जो भाव श्रुत ज्ञान जब होता है तो उसको सम्यक्त्व बोलते हैं ना। हाँ, तो वो क्या है भाव श्रुत ज्ञान और श्रुत ज्ञान जो आपने प्रयत्न पूर्वक होता है वो भाव श्रुत ज्ञान और श्रुत ज्ञान क्या है? जैसे अपन अंतर्मुख हुए तो एक तो द्रव्य श्रुत होता है, एक भाव श्रुत। द्रव्य श्रुत का मतलब तो अक्षर, मैं आत्मा हूं, ये जो अक्षर है वो द्रव्य श्रुत है, और उससे आत्मभाव का ज्ञान होना, संवेदन होना, वो भाव श्रुत है। ऐसे हर एक विषय में द्रव्य और भाव का संबंध लगा। भाव श्रुत का मतलब भाव पकड़ में आना, पदार्थ जिसके द्वारा जो कहा आत्मा ऐसा शब्द कहा, उस शब्द से आत्मभाव का संवेदन होना, इसका नाम भाव श्रुत कहलाता है। नमक ऐसा कहा तो उससे नमक का भाव का संवेदन होना, कि उसको पता चलना कि नमक कैसा होता है, जो खारा होता है, तो जैसे ही नमक कहा तो खारापन का वेदन होना, वेदन होना का मतलब उसका भाव भाषण होना। तो जो भाव भाषण है वो भाव श्रुत है, और उसको बताने वाला जो अक्षर है, शब्द है, वो द्रव्य श्रुत है। तो आत्मा भाव श्रुत रूप ही है, द्रव्य श्रुत तो केवल ये अक्षर है, वो बाहर का है, वो पुद्गल है। आपका ऐसा ही प्रश्न? जावाणी के ज्ञान से सूझे लो कालो, सुवाणी मस्तक नमो सदा दे थुंदो। हे जिनवाणी भारती तो ही जपो दिनरेन, जो तेरा शरणा लहे सो पावे सुख चैन। देव भजो अरिहंत को गुरु से वो निर्ग्रंथ, दया धर्म पालो सदा यही मोक्ष का पंथ। नौ नमस्कार महामंत्र आत्म अनुसंधान। Ooh.